ડભોઈ નગરપાલિકામાં અનેક વખત ભ્રષ્ટાચારના અહેવાલો સામે આવતા રહે છે. ત્યારે હાલમાં જ કોમન પ્લોટમાં આરસીસી રોડના મુદ્દે ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશનર દ્વારા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે ડભોઈના મોતીબાગ ખાતેથી રામટેકરી અને મહુડી ભાગોળને જોડતા ડભોઈના મધ્યમાં આવેલ તળાવ ઉપરથી રસ્તો બનવા માટે 3 વર્ષ પૂર્વે ધારાસભ્યના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે રસ્તો 3 વર્ષ વીતી ગયા પણ હજી સુધી કામ શરૂ નથી થયું. તો રોડનું કામ ખોરંભે ચડ્યું હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. આર્થિક ભારણ પણ ઓછું થાય તેમ છે અને છતાં પાલિકા તંત્ર દ્વારા 3 વર્ષથી આ રસ્તાનું કામ શરૂ કરવામાં નથી આવ્યું. તો સ્થાનિક અને ડભોઈ આવતા ગ્રામ્ય વિસ્તારના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. તો રોડ ક્યારે બનશે તેવી લોકોમાં છે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે. ત્યારે આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મોતીબાગથી રામટેકરી સુધીનો વચ્ચેનો તળાવની વચ્ચેનો જે રસ્તો છે એ 2019 એટલે 3 વર્ષ પહેલાં ડભોઈના ધારાસભ્ય દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે એ રસ્તાનું કામ 3 વર્ષમાં ચાલુ કરવામાં આવ્યું નથી. તો જે ડભોઈ નગરપાલિકા ભાજપના સત્તાધીશો દ્વારા એ કામને અભ્રાહ્ય મૂકી દેવામાં આવ્યું છે. તો એ કામ ક્યારે ચાલુ થશે અને ક્યારે આ રસ્તા થશે? બીજું, કોન્ટ્રાક્ટરોના અંદરના ઝઘડા, સત્તાધીશોના અંદર ઝઘડા, તેના કારણે પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને આખું ડભોઈનું માર્કેટ માટે આવવા માટે આખો ગોલ રસ્તો ફરીને આવવાની જરૂર પડી રહી છે. તો એના કરતાં આ વહેલી તકે આ કામ થાય એવી કોંગ્રેસની માગણી છે.